पांथावाड़ा ग्राम पंचायत विकास काम भ्रष्टाचार आक्षेपों वीडियो सोशियल मीडिया में वायरल 2019-20 काम ऑनलाइन पर बोले छे परंतु स्थल पर नहीं थे। भारत सरकार और गुजरात सरकार द्वारा दर वर्षे गामना विकास माटे दर वर्षे करोड़ों रुपयानी फाड़वणी करवामां आवती होय छे परंतु पंचायत द्वारा काम में गैररीतिना आक्षेपों अवारनवार थता होय छे। आवो ज आक्षेपो साथे पांथावाड़ा पंचायतना 5627867 विकासना काम मात्र ऑनलाइन दर्शाव्या छे परंतु स्थल पर थयेला नथी तेना आक्षेपो करता वीडियो सोशियल मीडिया में वायरल थता टॉक ऑफ द टाउन बन्या छे। पांथावाड़ा पंचायत द्वारा 2019-20-14 नाणा पंचना कामना विकास माटे 5627867 रुपयानी ग्रांट सरकार द्वारा फाड़वामां आवी हती। जे भारत सरकार की वेबसाइट ग्राम स्वराज भारत सरकार उपर स्थल पर रकम साथे काम थयेल बतावेल परंतु पांथावाड़ा ग्राम पंचायत द्वारा स्थल पर कोई प्रकारनुं कामगीरी थई नथी ते माटे गामना जागृत नागरिक रमेशभाई चौधरी, सुधीरसिंह गोहिल तेमज अंचोड़भाई राजकोरे छेल्ला 3 દિવસથી ઓનલાઈન વેબસાઇટ ઉપરથી પ્રિન્ટ નીકાળીને કુલ 14 કામની સ્થળ ઉપર નિરીક્ષણ કરતા તેમાં માત્ર 4 જ કામ પંચાયત દ્વારા કરેલા છે અને 10 માત્ર ઓનલાઈન છે તે અંગે સ્થળ ઉપર 3 જણ દ્વારા વિડીયોગ્રાફી કરીને સોશિયલ મીડિયામાં વાયરલ કરી 40 લાખના વિકાસના કામોમાં ગેરરીતિ કરવાનો ગંભીર આરોપ લગાવવામાં આવ્યો છે। આ એરિયામાં કોઈ આવો રોડ 2-4 વર્ષમાં બન્યો છે? ના ના, બે ચાર માં કોઈ અહીં સીતરામાતા મંદિર છેલ્લા કેટલા વર્ષથી અહીંયા કોઈ કોમ થાય? કોઈ સરપંચ તલાટી કોઈ આવે વિઝિટમાં? ખાલી વોટ માંગવા આવે? તમે વિચાર કરો કે અહીંયા ભણજારા વાસ અને ગાભી વાસ પરાડિયા વાસ છે પણ માત્ર લોકો વોટ લેવા આવે, બાકી 5 વર્ષ ક્યારે કોઈ આવતું નથી વોટ લેવા આવે છે। હા ચોરો ચરી જાય જોઈ રહ્યા છો આ રણછોડભાઈ વાછોલા છે 27-82-73-14 દોલતનગર સોસાયટીમાં રણછોડભાઈ વાછોલાના ઘરથી હરદાભાઈ બેમાજીના ઘર સુધી સીસી રોડ 5 લાખનો 14 નાણા પંચમાં મે 2019 થી નવેમ્બર 2019 વચ્ચે આ બન્યો છે। એ પહેલા આપ જોઈ શકો છો કે 2017-18 ધાનેરા એપ્રોચ રોડથી દોલતનગર વાછોલા હિતેશભાઈ રણછોડભાઈના ઘરથી હરદાભાઈ બેમાભાઈ પટેલના ઘર સુધી 1 લાખ રૂપિયાનો 15% વિવેકાધીનમાં રોડ બન્યો છે। તમે જોઈ શકો છો રણછોડભાઈ, આપ બતાવી શકો છો કે પહેલા 1 લાખનો રોડ ક્યાં સુધી બન્યો હતો અને હવે 5 લાખનો રોડ ક્યાં સુધી બન્યો છે? બન્યો એ 5 વર્ષમાં કોઈ કામ થયું અહીંયા? આ રોડ પહેલા 1 લાખનો બન્યો હતો 17-18 માં આ પહેલા 1 લાખનો 15% વિવેકાધીન તાલુકા પંચાયતની ગ્રાન્ટમાંથી બન્યો હતો અને આ બીજો હમણે આ 1 વર્ષ પહેલા 19-20 ની ગ્રાન્ટમાંથી 5 લાખ રૂપિયાનો તમારા જ ઘરથી બોલે છે। પહેલો તમારા હિતેશભાઈ રણછોડભાઈ છે અને બીજો રણછોડભાઈ પાછોલા, બે બતાવે છે અહીંથી અહીંયા કોઈ રોડ ક્યારે કેટલા સમય પહેલાં બન્યો? તમારો રોડ 2 વખત બોલે છે, કેટલા સમય પહેલાં બન્યો? હા, પહેલા કિશોરજી મોડી પટેલના ઘરથી આટલા સુધી લીધો છે। હા, 1 લાખ રૂપિયાનો એ 17-18 માં અને એ પછી બન્યો રોડ? એના પછી અહીંથી ટુકડો પેલી બાજુ લીધો, દૂરથી દોડ્યો હરદાભાઈ ભેમાભાઈ નું ઘર છે અને આ રણછોડભાઈ વાછોલા નું ઘર છે। વચ્ચે 50 ફૂટ નો બનાવે છે, વચ્ચે 50 ફૂટ નો બનાવે છે, ખોટી ઘેર થી બનાવેલો, 50 ફૂટ નો બનાવે પણ એ તો ખોટો બનાવેલો છે। આ 9 નંબર નું 27-82-56-73 નંબર નું પેવર બ્લોક, 9 નંબર નું 27-82-56-73 પેવર બ્લોક પાંથાવાડા પ્રાથમિક શાળામાં મેઇન બિલ્ડિંગ થી ઓફિસ સુધી પેવર બ્લોક જે 4 લાખ રૂપિયાની ગ્રાન્ટ છે મે 2019 થી નવેમ્બર 2019 14 નાણા પંચમાં થયો। તમે આ જોઈ શકો છો આ મેઇન બિલ્ડિંગ છે અને મેઇન બિલ્ડિંગથી પેલી સામે ઓફિસ છે
આ વચ્ચેના ભાગની અંદર 4 લાખ રૂપિયાના બ્લોક આ લોકોએ પથરેલા બતાવે છે. અમારા પગ સુધી 4 લાખ રૂપિયાના બ્લોક અહીંયા બતાવે છે. શાળા નું આ બિલ્ડિંગ છે. કાર્યાલય થી મેન બિલ્ડિંગ સુધી આ બાજુ હવે તમે જુઓ કાર્યાલય થી પોથાડા પે કેન્દ્ર મેન બિલ્ડિંગ જ્યાં બાળકો ભણે છે ત્યાંના ગેટ થી લઈને કાર્યાલયના ગેટ સુધી એક પણ પેવર બ્લોક પાથરેલ નથી. તમે લાઈવ જોયું અહીંયા ઓફિસ થી ત્યાં સુધી કોઈ સીસી રોડ નથી. હા, અને આ ઓફિસ થી ગેટ કમ્પાઉન્ડ વોલે નથી. તમે જોયું ચારે બાજુ એની કોઈ કમ્પાઉન્ડ વોલે આ મે 2019 થી નવેમ્બર ડિસેમ્બર 2019 સુધી કોઈ બની નથી. અહીંયા 4 કામ જે 15,27,867 રૂપિયાના 4 કામ થયા છે. મેઇન ગેટ 3 લાખ રૂપિયાનો, કમ્પાઉન્ડ વોલ 3,27,867 રૂપિયાની, 4 લાખ રૂપિયાના પેવર બ્લોક અને 1-5 લાખ રૂપિયાની સીસી રોડ. આમાંનું કોઈ પણ કામ અહીંયા થયું માત્ર કાગળ ઉપર બોલે છે. પૈસા ઉપડી ગયા છે અને આ ભૂલકાઓને છોડતા નથી. ભૂલકાઓને પૈસા અગાઉ એક પાણીનું ટોંકું મેં કીધું પીવા માટે શુદ્ધ કરવાનું, એ 1,000 રૂપિયાનું ટોંકું હતું. આપણે લાઈવ ટેલિકાસ્ટના માધ્યમથી 24/1/2021 ના રોજ પાથાવાડા પે કેન્દ્રમાં સ્થળ ઉપર નિરીક્ષણ કરી રહ્યા છીએ ત્યારે 15,27,867નો મોટો મસ્ત મોટો કૌભાંડ જે બાળકોને પણ નથી છોડ્યા અને એમના નાણા ઉપડી ગયા છે. એટલે કામ કાગળ ઉપર થયું છે, માત્ર ને માત્ર કાગળ ઉપર થયું છે. એ છે ને છે જ બસ, એટલે કામ થયું જ નથી. ચમનાજી ગટાડના ઘરથી આ બેઠા છે નોનજીભાઈ ચમનાજી ગટાડ છે. ત્યાં સુધી 2.5 લાખ રૂપિયાની કોઈ ગટર બનેલી નથી. આપણે સાંભળી એમ નથી હતી. નામ શું? નોનજી ચમના ભીડ તમારી કાગળ ઉપર 19-20 માં 2 વર્ષ પહેલા અહીંયા 2.5 લાખ ની ગટર બોલે છે. એટલે તમે જોઈ શકો કે આ અહીંયા સ્થળ ઉપર ગટર નથી. બહુ જરૂરિયાત છે. આપ જોઈ શકો છો કે ગંદકી છે, પાણી ભરેલું છે, રોડ ઉપર છે, મચ્છરો નો ત્રાસ છે. એમનું જીવવું જ 2 ગજ જેવું છે અને એમના બાળકોના આરોગ્ય માટે ખતરારૂપ છે. અને આ જે સરપંચ તલાટીની મિલીભગતથી આ લોકોની ગટર કાગળ ઉપર જ છે જે વાસ્તવમાં બની નથી. ગરીબોનો વિકાસ જ નથી. ગરીબોનો વિકાસ જ નથી. હવે આપણે આ છે ને ગટર રોડ ઉપર જ પાણી જાય છે. પેલી બાજુ જે કાઢ્યો ને પેલા રોડે આખો આમ રોડ છે, આમથી એક આવે. આ ગટરનું પાણી છેક આખું આવે છે. આ ગટરનું પાણી અહીંથી લો ને કે આ જુઓ ગટરની હાલત જુઓ. તમે અહીંયા 2.5 લાખની ગટર બોલે છે. તમે બોલો, આપ જોઈ રહ્યા છો કે આ ગટરની હાલત. અહીંયા આ ગટર આવે છે, તમે જોઈ રહ્યા શું હાલત છે અહીંની. આ બિલવાસનું આ છેલ્લું આપણે જોયું આ કામ 19-20 નું 2.5 લાખનું અહીંયા પૂરું થાય છે. આ ગટરની હાલત, આ કોઈ કાચી ગટર છે અને રસ્તા પર જ આ પાણી જાય છે. આ છેક સુધી આપ જોઈ શકો છો. હવે આવા નવા નાના ભૂલકાઓ ઉપર સ્વાસ્થ્ય માટે પણ ખૂબ હાનિકારક છે. અહીંયા મચ્છર થાય એ પણ લોકોને કારણે તો ખૂબ જ ભયંકર છે. પણ અહીંના પ્રતિનિધિઓ કંઈ પડી નથી. અને જે સરકારમાંથી ફંડ આવે 14 માત્ર 14 નાણાં પંચમાં પણ વિકાસ કરવાનો હોય ત્યાં પણ આ લોકોએ માત્ર કાગળો ઉપર છે. અને અહીંયા સ્થાન આપણે જોઈ શકા લાઈવ કે અહીંયા કંઈ થતું નથી. રોડ રસ્તા કોઈ છે નહીં, કોઈ વ્યવસ્થા નથી આલેલી. કરો તે
પટેલ આ ભૂમાભાઈ રબારી નું ઘર. હવે અહીંથી હાઈવે સુધી આ રોડ જાય અને આ મેન અહીંયા ભ્રષ્ટાચાર થયો. સુધીરભાઈ જણાવો, સુધીરભાઈ અહીંયા 27, 82, 89, 83 નંબરથી ઝૂમ કરીને બતાવો. 2019-20 ની જે ગ્રાન્ટ છે એમાં રબારી ભૂમાભાઈ ખેંગારાજીના ઘરથી હાઈવે તરફની ગટર લાઈન છે રૂપિયા 4.5 લાખની, જે મે 2019 સુધી બનાવવામાં આવી છે. તમે જોઈ શકો છો પહેલી ગાડી પડીને ત્યાં સુધી ગટરનું કોઈ નામું નિશાન જ છે નહીં. અને 4.5 લાખ રૂપિયા એ કાગળ ઉપર આ ગટર બતાવી છે અને કોઈ નાના ઉચાપત થઈ ગયા મૂળ તો ઉચાપત થઈ ગઈ, કોઈ ગટર લાઈન છે નહીં. જોઈ શકો છો સ્થળ ઉપર લાઈવ તમે જોઈ શકો, લાઈવ જો, લાઈવ કરો, ઝૂમ કરો, બંને સાઈડે તમે જો, બંને સાઈડ હો, કોઈ ગટરની વ્યવસ્થા નથી. અને છે કે આગળ એક ગટર છે આદર્શ ગામમાં બની છે. અવાજ જોડે રાખો, તમે સીધો જોડે અવાજ જોડે અવાજ રાખો, અવાજ જોડે રાખો. આજે 4.5 લાખ ની ગટર છે, રોડ ની બંને સાઈડે કોઈ ગટર બનાવવામાં આવેલ નથી. આ રોડ પણ આ તો માટી છે. હા સુધી આ શું છે, આ શું છે, અહીંથી બધા આડું છે. આ તો આ માટી છે, નરી માટી લે આપે શું છે, ચો સિમેન્ટ નો માપ્યો નથી. પૂરેપૂરો ભ્રષ્ટાચાર હે ઓથાવાડામાં. હા આગળ તમે રોડ ને ગટર માં ભ્રષ્ટાચાર પૂરેપૂરો પૈસા ઉપર લીધા, ચાવ કરી ગયા. અહીંયા કોઈ ગટર બંને સાઈડે નથી. આગળ એક ગટર લાઈન આ બાજુ જાય છે હાઈવે બાજુ, એ હાઈવે બાજુની ગટર લાઈન છે એ આદર્શ ગામમાં બનાવેલી છે. આદર્શ ગામના વખતે અત્યારે અહીંયા આજે ભોમાભાઈના ઘરથી હાઈવે તરફના ગટર નાના પંચમો બોલે છે એ કોઈ ગટર જ નથી. ગટર બે બાજુ છે જ નહીં કે મુલાકાત કરીને હાઈસ્કૂલ ના ગેટ થી લઈને પંચાલ સાહેબ ના ઘર સુધી 100 મીટર ના અંતર વિસ્તારમાં 5 લાખ રૂપિયા 14માં નાણા પંચ 19-20માં સરકારના ઓન ચોપડા ઉપર એ બતાવી રહ્યા છે. સ્થળ ઉપર નિરીક્ષણ કરતા ત્યાં માત્ર ને માત્ર માટીકામ થયેલ છે. મારી સાથે સુધીરસિંહ ગોહિલ, વોર્ડ નંબર 14 ના સભ્ય પણ તેઓ પણ છે અને આ મારો જ મત વિસ્તાર છે, એમનો જ મત વિસ્તાર છે. અને તેઓ એમને મિટિંગોમાં પણ આ કંઈ એવી ચર્ચાઓ થતી નથી, એટલે અહીંયા પોથાવાડામાં 3 રંગા બિલ્લાઓ જ વ્યવહાર કરે છે એવો ગામજનો આક્રોશ વ્યક્ત કરી રહ્યા છે. હવે તમે આગળ શું કરશો ની કાર્યવાહી? હવે આના કાર્યવાહી માટે અમે DDO ને પ્રાથમિક ધોરણે અમે એક અરજી કરેલ છે. હવે એ પ્રત્યુત્તરમાં શું જવાબ આવે એમની અમે રાહ જોઈ રહ્યા છીએ. પાછળથી અમે DDO સાહેબને પણ એની અને ઉચ્ચ અધિકારીઓને પણ એની તપાસ માટે અમે આહવાન કરશું અને ભ્રષ્ટાચાર ખુલ્લો પાડી અને સરપંચ અને તલાટીને ખુલ્લા પાડીશું અને અમે LCB માં પણ અમે આપીશું. એસકે આ વિશે તમારું કહેવું? બસ આજ આપ જોઈ શકો છો કે 14માં નાણા પંચના 56,27,867 રૂપિયામાંથી કોઈ કામો થયા નહીં. મોટાભાગના કામો કાગળ ઉપર જ છે જ અને બાકીનું કોઈ જગ્યાએ સ્થળ ઉપર થયું નહીં. આપણે આગળ પણ જોઈશું કે પ્રાથમિક શાળાના 4 ગામ 15,27,867 ના છે તે બોલતા નથી, આગળ કામો છે એ પણ જોઈશું. હા